અમદાવાદમાં લોકસભાની ચૂંટણી બાદ આઈટી વિભાગ સક્રિય થયો છે. ગુજરાતના બિલ્ડર ગ્રુપ પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન, જેમાં ખોરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શનને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ વડોદરામાં 27 સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદના બિલ્ડર સુધીર ખુરાનાના ત્યાં દરોડા, વિક્રમ ખુરાના તેમજ આશીષ ખુરાનાના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. તો વડોદરામાં બિલ્ડર અશોક ખુરાનાના ત્યાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે, જેમાં દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા માધવ ગ્રુપ પર અહીંયા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટી વિભાગનું અહીંયા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રાખવામાં આવ્યો છે. અને જે રીતે આ માધવ ગ્રુપ છે તે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલું છે, માધવ ગ્રુપ ઓફ કંપનીઝ અને માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ, માધવ સોલાર લિમિટેડ નું આ ગ્રુપ છે. અહીંયા આઈટીના અહીંયા દરોડા અહીંયા પાડવામાં આવ્યા છે. આઈટીની ટીમો અહીંયા આવી છે, ચેકિંગ અહીંયા હાથ ધરી રહી છે. કન્સ્ટ્રક્શનનું ગ્રુપ છે, પોલીસ વિભાગ અહીંયા સાથે બંદોબસ્તમાં છે. આઈટીના ટીમે અહીંયા દરોડા પાડ્યા છે. માધવ ગ્રુપ ઓફ કંપનીઝ, માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ ને વા સોલાર, આ ત્રણેય જે વેન્ચર્સ છે તે અહીંયા માધવ ગ્રુપના છે. અને અહીંયા આઈટીની ટીમો અહીંયા ચેકિંગ હાથ ધરી રહી છે. હાર્ડ ડિસ્ક, દસ્તાવેજો, મોબાઈલ, તમામ વસ્તુનું અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદર જવાની અહીંયા મનાઈ કરવામાં આવેલી છે, કારણ કે આ ગ્રુપ દ્વારા કન્સ્ટ્રક્શન હોય કે પછી એનર્જી હોય, તમામ વ્યવસાય સંકળાયેલું આ ગ્રુપ છે. સોલારનું પણ અહીંયા તે વ્યવસાય કરે છે, એટલે કે જે બિલ્ડિંગ ઉપર, મોટી બિલ્ડિંગ ઉપર સોલાર લાગે છે તેનું પણ સાથે કન્સ્ટ્રક્શન સાથે પણ આ જોડાયેલું ગ્રુપ છે. એટલે કે આ ખૂબ જ મોટું ગ્રુપ છે. અને તે સાથે જે માધવ ગ્રુપ જેના માલિક અશોક ખુરાના છે તે ગ્રુપ પર અહીંયા આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. દસ્તાવેજો સહિતના હાર્ડિક્સ તપાસ ચાલી રહી છે, ત્યારે શું બહાર આવે છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.